તો મિત્રો ગુજરાતી ફિલ્મ ત્રણ એક અત્યારે ધૂમ મચાવી રહી છે બોક્સ ઓફિસ પર અને દિવસે ને દિવસે કંઈક નવા રેકોર્ડ બનાવી રહી છે આપણે આજે વાત કરવાની છે દસમા દિવસની એટલે કે રવિવારના દિવસે ફિલ્મની ઓક્યુપન્સી અને શો અને કલેક્શન વિશેની જે માહિતી છે એ હવે હું મિત્રો તમને જણાવી દઉં કે આજે સોમવાર છે એટલે સોમવાર મંગળવાર અને બુધવાર ત્રણ દિવસ જે રેગ્યુલર અત્યારે કલેક્શન આવ્યું છે એના કરતાં લગભગ થોડું ઓછું આવી શકે છે કારણ કે વર્કિંગ ડે ચાલુ થઈ ગયો છે સોમવાર મંગળવાર બુધવાર ત્રણ દિવસ વર્કિંગ ડે છે કલેક્શન ઓછું આવશે ઓક્યુપન્સી પણ ઓછી આવશે તો એનો કોઈ ઇશ્યુ નથી ગુરુવારના દિવસે જન્માષ્ટમીનો તહેવાર છે તો ગુરુવારે ડેફિનેટલી ગુરુવાર શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ તો આમ તમે જુઓ તો રજા અને પછી આવે છે રવિવાર એટલે ચાર દિવસનું મિની વેકેશન છે તો એ ચાર દિવસની અંદર આ ફિલ્મને કેટલો ફાયદો થાય ને એ જોવાનું મહત્ત્વપૂર્ણ એટલા માટે રહેશે કારણ કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન આવી રહી છે ધમાકેદાર એડવાન્સ બુકિંગ ફિલ્મને મળી ગયું છે તો હવે જોવાનું એ છે ચાર દિવસ છે એ ત્રણ એકા માટે કેટલા મહત્ત્વના છે જવાન તો ડેફિનેટલી મહત્ત્વના છે જ અને એ તો જે રેકોર્ડ છે એ જવાનું ડેફિનેટલી તોડવાની છે ત્રણ એકા માટે પણ ફિલ્ડના કલેક્શન સારા એવા નીકળે ઓક્યુપન્સી સારી એવી રહે એવી આશા છે તો અત્યારે જોઈએ રવિવાર કેટલો ફળ્યો રવિવારની ઓક્યુપન્સીની વાત કરું તમને ઓવરઓલ ઓગણપચાસ ટકાની ઓક્યુપન્સી હતી મોર્નિંગ શોમાં પચીસ ટકા અને આફ્ટરનૂન શોમાં ચોપન પોઈન્ટ દસ ટકા ઇવનિંગ શોમાં બાસઠ ટકા અને નાઇટ શોમાં ત્રેપન પોઈન્ટ ચુમ્મોતેર ટકા એટલે રવિવારની ઓક્યુપન્સી ઓવરઓલ ખૂબ સારી હતી અમદાવાદમાં અઠ્ઠાવન ટકા હતી મુંબઈમાં સાઠ ટકા સુરતમાં ચુમ્માળીસ ટકા આણંદમાં પંદર પોઈન્ટ પંચોતેર ટકા ભાવનગરમાં ઓગણીસ ટકા ગાંધીનગરમાં બાવન પોઈન્ટ પચીસ ટકા અને વડોદરામાં અડતાલીસ પોઈન્ટ પચાસ ટકાની ઓક્યુપેન્સી સાથે રવિવારના દિવસે એટલે કે દસમા દિવસે શો ચાલેલા પહેલાં અઠવાડિયેનું કલેક્શન બાર કરોડ અને છપ્પન લાખ રૂપિયા હતું હવે આઠમા દિવસનું કલેક્શન એટલે કે શુક્રવારનું એક કરોડ અને ત્રેવીસ લાખ આવ્યું છે શનિવારનું એટલે નવમાં દિવસનું કલેક્શન એક કરોડ અને નેવ્યાસી લાખ રૂપિયા આવ્યું છે અને રવિવારનું કલેક્શન હજી ઓફિશિયલ આંકડો નથી આવ્યો પણ રવિવારનું કલેક્શન લગભગ લગભગ બે કરોડ અને નેવું લાખ રૂપિયાની સંભાવના છે બે કરોડ અને નેવું લાખની સંભાવના એટલે ઓલમોસ્ટ ત્રણ કરોડ રૂપિયા ગણી લો પણ એને બાદ કરતાં અત્યાર સુધીનું જે નેટ કલેક્શનની વાત કરું તમને તો પંદર કરોડ અને અડસઠ લાખ રૂપિયા થયું છે અને આમાં રવિવારનું કલેક્શન આપણે ઉમેરીએ રવિ રવિવારનું કલેક્શન તમે મિનિમમ બે કરોડની એંશી લાખ ગણો પંદર કરોડ અડસઠ લાખ રૂપિયામાં બે કરોડ અને એંશી લાખ રૂપિયા ઉમેરીએ તો લગભગ લગભગ અઢાર પચાસ થઈ જાય છે એટલે કે અઢાર કરોડ અને અડતાલીસ લાખ પચાસ લાખનો આંકડો આવે છે રવિવારનું કલેક્શન હજુ આપણે ઉમેરેલું નથી કારણ કે ઓફિશિયલ નંબર હજી આપણી પાસે આવેલો નથી તો અત્યાર સુધીનું નેટ પંદર કરોડ અને અડસઠ લાખ થયું છે હવે રવિવારનું કલેક્શન જે આવશે એ હું તમારી સાથે શેર કરી દઈશ ધન્યવાદ